જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો મંત્રી મંડળ ની રચના થઈ ચૂકી છે મંત્રીઓએ શપથ લીધા બાદ તેમને તેમના વિભાગની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે કોને કયો વિભાગ ફાળવવામાં આવ્યો છે તેની વાત કરીશું સૌપ્રથમ વાત કરીશું મુખ્યમંત્રીએ કયા વિભાગો પોતાની પાસે રાખ્યા છે તો સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના ખાણ અને ખનીજ યાત્રાધામ વિકાસ નર્મદા અને કલ્પસર બંદરો માહિતી અને પ્રસારણ નશાબંધી અને આબકારી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફળવાયેલા વિષયો આ મુખ્યમંત્રીના હવાલે છે તો બાકીના જે સોળ મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે તેમાં આઠ કેબિનેટ અને આઠ કક્ષાના મંત્રીઓ છે તેમાં સૌ પ્રથમ વાત કરીશું કનુભાઈ મોહનભાઈ દેસાઈની તો કનુભાઈ દેસાઈને નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આ વિભાગ ફાળવવામાં આવ્યો છે બીજા નંબરે વાત કરીશું ઋષિકેશ પટેલની તેમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સાથે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો હવે વાત કરીશું રાઘવજી પટેલની રાઘવજી પટેલને કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ પાંચમા મંત્રી છે બળવંતસિંહ રાજપૂત તેમને ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર આ વિભાગ તેમને ફાળવવામાં આવ્યો છે હવે વાત કરીશું છઠ્ઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનો વિભાગ ફાળવવામાં આવ્યો છે સાતમા મંત્રી છે મુળુભાઈ બેરા તેમને પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ને કલાઇમેટ ચેન્જ આ વિભાગ મુડુભાઈ બેરાને ફાળવવામાં આવ્યો છે આઠમા મંત્રી છે કુબેરભાઈ ડિંડોર તેમને આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ફાળવવામાં આવ્યું છે નવમા મંત્રી છે શ્રીમતી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રીનો સમાવેશ આ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા અને સાથે મહિલા અને કલ્યાણ વિભાગ સુપ્રત કરવામાં આવ્યો છે હવે વાત કરીશું રાજ્યકક્ષાના મંત્રીઓની તો સૌ પ્રથમ વાત કરીએ હર્ષ સંઘવીની રાજ્યકક્ષાના રમતગમત અને યુવક સેવા સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ વાહન વ્યવહાર ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ જેલ સરહદી સુરક્ષા આ તમામનો સ્વતંત્ર હવાલો તેમને આપવામાં આવ્યો છે ગૃહ અને પોલીસ હાઉસિંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નો રાજ્યકક્ષાનો હવાલો તેમને આપવામાં આવ્યો છે હવે વાત કરીશું જગદીશ વિશ્વકર્મા એટલે કે જગદીશ પંચાલની તેને તેમને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ આ તમામનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે સાથે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન તેનો રાજ્યકક્ષાનો હવાલો તેમને આપવામાં આવ્યો છે હવે વાત કરીશું પુરુષોત્તમ સોલંકીની તેમને ઉદ્યોગ અને પશુપાલન રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે બચ્ચુભાઈ મગનભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે મુકેશભાઈ પટેલને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે પ્રફુલ્લભાઈ પાંસેરિયાની વાત કરીએ પ્રફુલભાઈ પાંચસેરિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આ વિભાગ તેમને સોંપવામાં આવ્યો છે ભીખુભાઈ ચતુરભાઈ પરમાર રાજ્યકક્ષાના મંત્રીને અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે અને છેલ્લા કુંવરજીભાઈ હળપતિને આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગનો રાજ્ય કક્ષાના મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો